દીપાવલીનું પાવન પર્વ આવતું હોવાને કારણે ભગવાન શ્રી રામનું આગમન આપણા ઘરે થઈ રહ્યું છે એમ માની આવનારા તમામ મહેમાનોમાં ભગવાન શ્રી રામના દર્શન કરતા હોઈએ છીએ તેવા સમયે તમામ લોકોનું સ્વાગત રંગોળી દ્વારા કરવામાં આવે છે અમરેલી મુકામે ચીરોળીના રંગબેરંગી રંગો સાથે સુંદર મજાની રંગોળીઓ લોકોએ પોતાના ઘરના આંગણે બનાવી આવનારા તમામ માનવંતા મહેમાનોને ખૂબ દિલથી આવકારેલા છે દીપાવલીનું પાવન પર્વ એટલે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં આગમન થવું તે અને ભગવાન શ્રી રામનું આગમન અયોધ્યા મુકામે થતું હોય ત્યારે તમામ હિન્દુ લોકોના હૃદયમાં ઉમંગનો અહેસાસ ઉછળતો હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ત્યારથી વર્ષોથી ચાલી આવતી પરંપરા એટલે ભગવાન શ્રી રામના આગમનને આંગણે રંગોળી કરી અને આવકારવાની ઘડી અત્યારે પણ વર્ષોથી ચાલી આવતી આ જ પરંપરાના અનુસંધાને સમગ્ર ભારત દેશમાં અલગ અલગ રીતે રંગોળીઓ કરવામાં આવે છે ક્યાંક ફૂલોની રંગોળી કરવામાં આવે છે ક્યાંક ધન ધાન્યની રંગોળી કરવામાં આવે છે ક્યાંક ચીરોળીના રંગોથી રંગ પૂરવામાં આવે છે અને રંગોળી એ પોતાના હૃદય અને મનની અભિવ્યક્તિ લાગણી છે અહીંયા અમરેલીની અંદર પણ આ જ રીતે અલગ અલગ પ્રકારની રંગોળીઓનું નિર્માણ અમરેલીવાસીઓના આંગણે જોવા મળેલું હતું કોઈકે ભારત દેશની સંસ્કૃતિને રજૂ કરેલી છે તો કોઈકે ભારત દેશના અલગ અલગ પરંપરાઓ પરિવેશને પ્રસ્તુત કરેલા છે નાના નાના ભૂલકાઓએ પોતાના મનગમતા પાત્રોની અભિવ્યક્તિ રંગોળીમાં કરેલી છે ક્યાંક ભગવાનના દ્રશ્યો જોવા મળે છે તો ક્યાંક દેશભક્તિના દ્રશ્યો સાથે અવનવી રંગોળીઓ અમરેલીના અલગ અલગ ઘરના આંગણે અત્યારે જોવા મળી રહી છે કેટલીક જગ્યાએ પોતાના હૃદય અને મનની અભિવ્યક્તિ કરતી હોય તેવી સુંદર રંગોળીઓ ધ્યાનાકર્ષક છે રંગબેરંગી રંગોથી પૂરવામાં આવતી રંગોળી એ આપણા ઘરે આવતા મહેમાનોને હૃદયથી આવકારવા માટેનું એક અનન્ય શસ્ત્ર અને માધ્યમ બની રહે છે અને તેથી જ કરીને વર્ષોથી ચાલી આવતી પરંપરાના અનુસંધાને રંગોળી પૂરવાની પરંપરા અમરેલીવાસીઓએ પણ એટલી જ દિલથી જાળવી રાખેલી છે અમરેલીના અલગ અલગ વિસ્તારમાં સુંદર મજાની રંગોળીઓથી સુશોભિત મકાનો જોવા મળેલા હતા ત્યારે અમે આપને દેખાડી રહ્યા છીએ અત્યારે અમરેલીવાસીઓએ પોતાના મન હૃદય અને પોતાના ઉર્મીઓની અભિવ્યક્તિ કરતી હોય તેવી મસ્ત મજાની રંગબેરંગી રંગોળીઓ